આપણી વચ્ચે એક ભૂતાવળ ઊભી થઈ રહી છે જેને બહુ થોડા જણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે એ સામ્યવાદની કે ફાંસીવાદની જૂની ભૂતાવળ નથી એ તો એક નવી જ ભૂતાવળ છે એક સંપૂર્ણપણે યાંત્રિક સમાજની તેનું ધ્યેય બસ એક જ છે કે વધુ ને વધુ ભૌતિક ઉત્પાદન અને વધુ ને વધુ વપરાશ કોમ્પ્યુટરો દ્વારા આ સમાજનું સંચાલન થાય છે આ સામાજિક પ્રક્રિયામાં માણસ પોતે આખા એ તોતિંગ યંત્રમાંના એક પૂર્જા જેવો બની રહે છે એ ખાતે પીતે સુખી છે અને મોજ મજામાં રહે છે છતાં નિષ્ક્રિય છે નિર્જીવ છે અને એની લાગણીઓ મંદ થઈ ગઈ છે આ નવા સમાજની બોલબાલા જેમ વધતી જશે તેમ માણસનું વ્યક્તિગત ને ખાનગી જીવન નામ શેષ થતું જશે બીજાઓ તરફની તેની લાગણીઓ માનસ શાસ્ત્રીય યુક્તિ પ્રયુક્તિઓ દ્વારા તેમજ દવાઓ દ્વારા અમુક ઢાંચામાં ઢાળવાના પ્રયત્નો થયા કરશે આ નવા સમાજની સૌથી અભદ્ર બાબત એ છે કે આપણે આપણા પોતાના તંત્ર ઉપરનો કાબુ જાણે ગુમાવતા જઈએ છીએ આપણા કમ્પ્યુટરોની ગણતરીઓ આપણા માટે જે નિર્ણયો કરી આપે છે તે મુજબ આપણે હવે વર્તીએ છીએ એક માનવ વ્યક્તિ તરીકે આપણી સામે કોઈ આગવું ધ્યેય નથી સિવાય કે વધુ ને વધુ ઉત્પન્ન કરવું અને વધુ ને વધુ વાપરવું આપણી કોઈ ઈચ્છા નથી અને આપણી કોઈ અનિચ્છા નથી અણુશસ્ત્રાસ્ત્રોને લીધે આપણું સમૂળગું અસ્તિત્વ ઘૂંસાઈ જાય એવો ભય આપણા માટે તોળાઈ રહ્યો છે એવી જ રીતે માણસ પોતે જવાબદારીપૂર્વક નિર્ણયો લેવાને બદલે કેવળ યંત્રવત કામ કરતો થઈ જવાને લીધે જે નિષ્ક્રિયતા જન્મે છે તેના પરિણામે આંતરિક નિશ્ચિતતાનો ભય પણ આપણા માટે જળુંબી રહ્યો છે વૈજ્ઞાનિક સત્યની શોધ કરતાં કરતા માણસના હાથમાં એવું જ્ઞાન આવી પડ્યું જેનો ઉપયોગ તે કુદરત ઉપર કાબુ મેળવવા માટે કરી શકે તેમાં તેને પુષ્કળ સફળતા પણ મળી પરંતુ યાંત્રિક કળા કૌશલ્ય તેમજ ભૌતિક ઉત્પાદન વપરાશ પ્રત્યેના એક તરફી ઝોકને લીધે માણસ પોતાની જાત સાથેનો તેમજ જીવન સાથેનો સંપર્ક ગુમાવી બેઠો તેણે ધાર્મિક શ્રદ્ધા ગુમાવી અને તેની સાથે સંકળાયેલા માનવતાવાદી મૂલ્યો પણ ગુમાવ્યા તેણે ટેકનિકલ અને ભૌતિક મૂલ્યો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું આને પરિણામે તે હાર્દિક ભાવાત્મક અનુભવો તથા તેની સાથે સંકળાયેલા આનંદ ને ગમગીનીના ભાવો માટેની ક્ષમતા ગુમાવી બેઠો છે તેણે જે યંત્ર બનાવ્યું તે એટલું જોરાવર બની રહ્યું છે કે એના માથે ચડી ગયું અને માણસની પોતાની વિચારધારાને ઘાટ આપવા માંડ્યું વ્યવહારમાં આજે માણસને ફરી કેન્દ્ર સ્થાને સ્થાપવાની આકાંક્ષા છે વિજ્ઞાન ટેકનોલોજી પ્રગતિ બધું જ આખરે તો માણસને માટે છે એવો વિચાર રૂઢ થતો જાય છે વાદો અને વિચારસરણીનું આકર્ષણ એક પ્રક ઓસરતું જાય છે આજે તો માણસને શોભે એવો અને માણસની જેમાં પૂર્ણપણે શકે તેવો માનવ સમાજ રચવાની ભૂખ છે ગાંધીજી વિનોબાજી અને દુનિયાભરના માનવતાવાદી વિચારકોનું ચિંતન પણ આ જ દિશામાં ચાલી રહ્યું છે પશ્ચિમના ધ રિવોલ્યુશન ઓફ હોપનું ગુજરાતી ભાષાંતર શ્રીકાંતિ શાહ દ્વારા આશાની ક્રાંતિ શીર્ષકથી થયું છે એ પુસ્તકના હાર્દરૂપ વિચારો આજના આપણા અવતરણો છે સામાન્ય રીતે ભિન્ન ભિન્ન ગણાતા એવા બે પ્રકારના સવાલોની એકી સાથે વિચારણા કરવાનો પ્રયત્ન અહીં થયો છે એક તો માણસના વ્યક્તિત્વ માનસતંત્ર સ્વભાવ ગુણધર્મો અને સંભાવનાઓ વિશે વિચારણા તથા બીજું સમકાલીન સામાજિક રાજકીય અને આર્થિક સવાલો વિશે વિચારણા આ બંને વિચારણાઓ જુદી જુદી નહીં પણ એકી સાથે થવી જોઈએ તેવું એક ફોર્મ માને છે આપણે દૃઢતાથી સ્વીકારવું રહેશે કે ગમે તેવી સમૂળી ક્રાંતિનો એ તંતુ ભૂતકાળ સાથે જોડાયેલો હોવો જોઈએ માનવ વિકાસનું સાતત્ય જળવાય રહેવું જોઈએ માનવ ચિત્તે આજ સુધીમાં સાધેલી શ્રેષ્ઠ સિદ્ધિઓને ફેંકી દઈને આપણે પ્રગતિ કરી શકીએ તેમ નથી ઓગણીસો એંસીમાં એંસી વર્ષની ઉંમરે વિદાય લેનાર એરિક ફ્રોમ ધ આર્ટ ઓફ લિવિંગ ધ હાર્ટ ઓફ મેન ધ ફિયર ઓફ ફ્રીડમ મેન ફોર હિમસેલ્ફ બિયોન્ડ ધ ચેઇન્સ ઓફ લ્યુઝન ધ ફોરગોટન લેંગ્વેજ સાયકોનાલિસિસ એન્ડ રિલિજન જેવા પુસ્તકોના સર્જક છે એક વાત સ્પષ્ટ રીતે સમજાવવા તેઓ મથે છે કે માનવ જાતિનું અસ્તિત્વ સુધા ભયમાં મૂકી દે તેવો માલસામાન આપણે ઉત્પન્ન ન કરી શકીએ માણસને સાવ નિષ્ક્રિય ગ્રાહકની કક્ષામાં પલટી નાખે તેવી અર્થવ્યવસ્થાને આપણે પોષી ન શકીએ અને માણસ પંગુતા અનુભવે એવી નોકરશાહી આપણે સાંખી ન લઈ શકીએ આજના યક્ષ પ્રશ્નનો જવાબ એટલો જ હોઈ શકે કે નહીં માનવીથી અધકેરું કોઈ